પીએસઆઈનું પણ ચાવડા સાહેબનું મર્ડર કરેલું છે, એક પાટીદાર સમાજના આગેવાનનું જયરસિંહે મર્ડર કરેલું છે, એક વકીલને નંગન હાલતમાં કરીને માર્યો હતો અને એને પોતાને એ વકીલને પૈસા પણ પી રહ્યો હતો અને એ વકીલે ફરિયાદ નથી કરી. જ્યારે 120 બીમાં જયરાસિંહની અટકેત થાય એવી માંગ સાથે અમે ગાંધીનગર જવાના છીએ. નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં એક રાજુ સોલંકીએ ઇન્ટરવ્યૂની અંદર જયરાસિંહ ઉપર મોટા આક્ષેપો કર્યા છે કે તેણે એક પીએસઆઈનું મર્ડર કર્યું છે અને એક વકીલ દરજ્જાના આદમીને માર મારીને પોતાને ઉત્તર પણ પીવરાવ્યું હતું એવું કહેવાનું જયરાસિંહ વિશે રાજુ સોલંકીનું થાય છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જયરાસિંહની ધરપકડ કરવામાં આવે છે કે નહીં. પરંતુ રાજુ સોલંકીની ખુલ્લામાં માંગણી છે કે 120 બીની અંદર જયરાસિંહના જામીન ફરીથી રદ કરવામાં આવે અને તેમને જેલમાં નાખવામાં આવે. ત્યારે ગીતાબાનનું રાજીનામું પણ આપવું જોઈએ એવી માંગ સાથે તેઓ ગાંધીનગર બાઇક રેલી કરવાના છે. ત્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરના બાવળા ખાતે રોકાણ કરવાના છે એવું તેઓએ કહ્યું છે. ત્યારે હવે ફરીવાર આ એક આંદોલન સ્વરૂપે રાજુ સોલંકીએ દલિત સમાજને ભેગા કરીને ગાંધીનગર ખાતે સીએમ અને રાજ્યપાલને આવેદન આપવા માટે જઈ રહ્યા છે. ત્યારે રાજુ સોલંકીએ ફરી એકવાર જયરાસિંહને પડકાર આપતા કહ્યું છે કે હવે સમાધાન તો કરવાનું થતું જ નથી, કારણ કે જો આ વખતે તે સમાધાન કરશે તો ફરીવાર જયરાસિંહને હિંમત મળશે અને તે બીજી વાર બીજા કોઈકને આવી જ રીતે હેરાન કરશે. ત્યારે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. તમારા મંતવ્યોની અમારે આતુરતાથી રાહ હોય છે, તમે કોમેન્ટ કરજો જેથી અમને ખબર પડે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને સૌથી પહેલાં માહિતી મળે અને સૌથી પહેલાં વિડીયો મળે. આ ઘટના વિશે બનતી દરેક અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડવા અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને સૌથી પહેલાં વિડીયો જોવા મળે. અને એ ઉપરાંત રાજુ સોલંકીએ શું કહ્યું જયરાસિંહ વિશે ચાલો સાંભળીએ. હું આજે સમાધાન કરી લઉં તો ગણેશ ગોંડલ અને જયરાસિંહ આવા અનેક બનાવ પહેલાં કહ્યા છે. એક વકીલને નંગન હાલતમાં કરીને માર્યો હતો અને એને પોતાને એ વકીલને પૈસા પણ પી રહ્યો હતો અને એ વકીલે ફરિયાદ નથી કરી. જ્યારે વકીલ દરજ્જાના માણસોને મારતા હોય અને આવા અનેક બનાવ ગણેશ ગોંડલને જયરાસિંહે કર્યા છે. એક પીએસઆઈનું પણ ચાવડા સાહેબનું મર્ડર કરેલું છે, એક પાટીદાર સમાજના આગેવાનનું જયરાસિંહે મર્ડર કરેલું છે. જો હું આ સમાધાન કરું તો એને તો મજા આવી જાય, પાછા બીજા કોઈક છોકરાને મારે કે ક્યાંક ને ક્યાંક આપણે મારીએ છીએ ગુના કરીએ છીએ સમાધાન થઈ જાય છે. એટલે હું સમાધાન નથી કરવાનું.